बनासकांठा जिल्लाना सरहदी तालुकाना रणने अडीने आवेला पाडण गामे मूळेश्वर महादेवना मेळामां हजारोनी संख्यामां धर्मप्रेमी जनता उमटी पड़ी। मूळेश्वर महादेव चेरिटेबल ट्रस्टना बेनर हेठळ तारीख 6-9 थी तारीख 14-9-2023 सुधी थानाजी मानाजी सोलंकी अने जेपी सोलंकीना सहयोगथी शिव महापुराण ज्ञान यज्ञ कथानुं सुप्रसिद्ध कथाकार शास्त्री चिंतनभाई पंड्यानी उपस्थितिमां आयोजन करवामां आव्युं हतुं। मूळेश्वर महादेवना दरबारमां शिव महापुराण ज्ञान यज्ञ कथामां रोज हजारो धर्मप्रेमी जनता कथा सांभळवानो लाहवो लई रह्यो छे। ज्यारे आजे श्रावण मासनो छेल्लो सोमवार होवाथी हजारो धर्मप्रेमी जनताए मूळेश्वर महादेव दर्शन करी भोजन प्रसाद लईने धन्यता अनुभवी हती। मूळेश्वर महादेवना मंदिर खाते चालतू अन्न क्षेत्रनू थानाजी मानाजी सोलंकी अने जेपी सोलंकी द्वारा सहयोगथी आयोजन करवामां आव्युं हतुं। मूळेश्वर दादाना दरबारमां शिव महापुराण ज्ञान यज्ञ कथा श्रवण करवा रोज बहोळी संख्यामां धर्मप्रेमी जनता पधारी रही छे अने ज्यारे आजे श्रावण मासनो छेल्लो सोमवार होवाथी हजारोनी संख्यामां मानव मेहरामण उमटी पड्यो हतो અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુઈગામ પોલીસ તંત્ર જીઆરડીના જવાનો અને સ્વયંસેવક ખડે પગે સેવા આપી રહ્યા છે। મૂળરાજ સોલંકીને રાલ હોવનને લડાઈ ચાલતી હતી યુદ્ધમાં કાયમ મૂળરાજ સોલંકી હારતા એને માતાજી પ્રસન્ન હતી રાલ હોવનને એટલે તપાસ કરાવી કે મારું હારવાનું કોઈ કારણ ફોજ મારી વધારે શક્તિ મારી વધારે હું હારું કેમ તપાસ કરી તો એને રબડી પ્રસન્ન છે એટલે કીધું કે તમારે શું કરવું પડે કે તપાસ કરો તો આપણી જે શિવ તમને સમજી મળી જાય તો જ તમારી જીત થાય ને ગામે જીત થવાની નથી। એમને તપાસ કરી તો એક વાઈ કોરેટીની ગાય આવતી એનું દૂધ નીકળી જતું હોસવામાંથી એટલે તપાસ કરી કે આ દૂધ અહીં નીકળે છે તો અહીં શિવની ભેંડી હોવી જ જોઈએ। તપાસ કરતાં શિવની ભેંડી મળી એ મૂળરાજ સોલંકી એની સ્થાપના કરી અને મંદિર બનાવી મૂળરાજ સોલંકી અધૂરો મૂક્યો એના પછી શિવરાજ સોલંકીએ પૂરો કર્યો અહીં આબા જવાને ઘણી વસ્તીનો ખૂબ ઘસારો રહે છે એટલે અમે સરકારશ્રીને પણ રજૂઆત કરી છે કે નડેશ્વરથી પાડણ મૂળેશ્વર મહાદેવ બાયપાસ રોડ થઈ જાય તો અહીં ઘણી સુવિધા વધી જાય। શિવરાત્રિનો મહામેળો રહે છે પાંચે સોમવારના ચાર સોમવારના ઘણો મેળો રહે આડે દિવસ પણ અહીં ઘણી વસ્તી સમાતી નથી અને શેલો અધક અને શ્રાવણ બે મહિનાથી રમાભાઈ અને સોનાભાઈ વતી રસોડું અને ક્ષેત્ર બધું પૂરણ શક્તિ કથાનું આયોજન કર્યું એ પણ એમનું જ છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર।